नमस्ते विद्यार्थी मित्रों, आज आप एकाउंट में घसारा जे हिस्साबों से सुरेश लिमिटेड खाता में यंत्र खातु घसारा खातु और वार्षिक हिस्साबों में असर आपवानी छे। तो सुरेश लिमिटेड यंत्र खातु सौ प्रथम आप जोईए यंत्र धंधा में क्यारे आव्युं हतुं पहेला ए जोवुं पड़े। तो के 2012 एप्रिल एटले के 1/4/12 रोज धंधा में यंत्र आवे छे। एटले 1/4/12 तमे शुं लखशो? तो के बैंक खाते अने रोकड़ खाते धंधा में यंत्र आवे छे। एटले यंत्र खातानी उधार बाजू जे रकम यंत्र माटे चूकवो एने कहेवाय बैंक खाते, अने जे रकम यंत्र गोठववानो के खर्च थयो होय एने कहेवाय रोकड़ खाते। 1/4/12 रोज धंधा में यंत्र आवे छे। हवे एना उपर तमारे 3 वर्ष सुधी घसारो गणवानो छे। तो एनु पहेलु वर्ष क्यारे पूरु थाय? हिसाबी वर्ष एप्रिल में शुरू थाय अने मार्च में पूरु थाय। एटले 1/4/12 जे वर्ष शुरू थयुं होय ते पूरु थाय 31/3/13। यहाँ लखशुं आपणे घसारा खाते આપણે ગણતરી કરેલી હતી, ઘસારો કેટલો આવે છે? 6,250। ટોટલ કરીએ 64,600। હવે આ બાજુ મૂકી દઈએ 64,600, તો અહીંયા જે તફાવત આવે છે એ છે 58,350। એને કહેવાશે બાકી આગળ લઈ ગયા, તારીખ 31/3/13। અહીંયા તમારે એક વર્ષ પૂરું થયું। હવે તમારે શું કરવાનું છે? આ જે પહેલા વર્ષની 2013ની જે આખરની બાકી છે એ 2014માં અહીંયા શરૂઆતની બાકી બને, એટલે અહીંયા લખશું 1/4/13 બાકી આગળ લાવ્યા 58,350। આ રકમ આપણે અહીંયા લેવા છે, આખરની બાકીને શરૂની બાકી બનાવી છે। હવે 1/4/13 વર્ષ શરૂ થતું હોય એ પૂરું થશે 31/3/14, અને એનો ઘસારો લખીએ આપણે તો કે ઘસારો સીધી લીટીની પદ્ધતિએ ગણતા હતા એટલે દર વર્ષે સરખો જ છે 6,250। હવે તો કે આ બાજુ ટોટલ છે 58,350, એને આ બાજુ પણ મૂકી દઈએ। 58,350માંથી 6,250ને બાદ કરશું એટલે આપણને મળશે 52,100। એને કહેવાશે બાકી આગળ લઈ ગયા, અને આ બાકી આગળ લઈ ગયા તમારા એના પછીના વર્ષની બાકી આગળ લાવ્યા બને, એટલે આ અહીંયા આવશે પાછું 1/4/14 બાકી આગળ લાવ્યા 52,100। બે વર્ષ પૂરા થઈ ગયા છે, આ ત્રીજા વર્ષનો ઘસારો છે 31/3/15 ઘસારા ખાતે 6,250। ટોટલ કરીએ 52,100, 6,250ને બાદ કરશું એટલે આપણને મળશે બાકી આગળ લઈ ગયા 45,850। અહીંયા તમારે યંત્ર ખાતું કમ્પ્લીટ। હવે આપણે જોશું ઘસારા ખાતું। ઘસારા ખાતાનું ફોર્મેટ પણ યંત્ર ખાતા જ જેવું, તારીખ વિગત નોંધણી પાના નંબર રકમ રૂપિયા, તારીખ વિગત નોંધણી પાના નંબર અને રકમ રૂપિયા। હવે તમે ઘસારો ધંધાનો ખર્ચ છે એ જાણો જ છો, ઘસારો ધંધાનો ખર્ચ છે એટલે હંમેશા ઘસારા ખાતે ઉધાર થયું હોય, એટલે સૌ પ્રથમ આપણે જે ઘસારો ગણ્યો 31/3/13 એ લખશું ઘસારા ખાતે ઉધાર, એટલે ઘસારા ખાતાની ઉધાર બાજુ પણ શેનો ઘસારો હતો? તો કે યંત્રનો 6,250। પહેલું વર્ષ ઘસારાનું ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા,
ઘસારા ખાતાની ઉધાર બાજુ જઈને લખશું શું? તો કે યંત્ર ખાતે. હવે ઘસારા ખાતું બંધ કરીને આપણે એને ક્યાં લઈ જતા હતા? આપણે આમનું શીખાતા ઘસારા ખાતું વર્ષને અંતે બંધ કરી અને નફા નુકસાન ખાતે લઈ જવાનું હોય. એટલે અહીંયા તમારે 31/3/13 એને લઈ જવાનું છે નફા નુકસાન ખાતે. જેટલા છે એટલા 6,250, એટલે બંને બાજુ ટોટલ આવી જશે સરખો 6,250. હવે બીજું વર્ષ 31/3/2014 એમાં પણ એ જ અસર આવશે. શા માટે? તો કે દર વર્ષે યંત્રની ઘસારાની બાકી સરખી છે એટલે યંત્ર ખાતે નફા નુકસાન ખાતે. એકત્રીસ 3 14 પછી 31 3 15 આ દાખલામાં તમને 3 વર્ષ સુધીનું કીધું છે એટલે આપણે 3 વર્ષની ગણતરી કરીએ છીએ. ઘણા દાખલામાં 1 જ વર્ષની ગણતરી કહેશે ત્યારે આપણે 1 જ વર્ષની ગણતરી કરવાની છે. 31/3/15 યંત્ર ખાતું ઘસારા ખાતું અને હવે તમારે આપવાની છે એની વાર્ષિક હિસાબોમાં અસર. તો વાર્ષિક હિસાબોમાં અસર એટલે શું થાય એ પહેલાં આપણે સમજીએ. જ્યારે પણ તમારે વાર્ષિક હિસાબોમાં અસર આપવાની હોય ત્યારે 2 ખાતા બનાવવા પડશે. એક છે નફા નુકસાન ખાતું અને બીજું છે પાકું સરવૈયું. વાર્ષિક હિસાબો બનાવતી વખતે નીચેના 2 ખાતા તમે જોઈ શકો છો તે આપણે બનાવશું. વાર્ષિક હિસાબોમાં અસર આપતી વખતે નફા નુકસાન ખાતું, વિગત રકમ અને પાકું સરવૈયું, એમાં મૂડી દેવા અને મિલકત લેણા તમે જોઈ શકો. એમાં પ્રથમ વર્ષ એવું લખેલું છે. એ શા માટે લખેલું છે કે આપણે યંત્ર ખાતું અને ઘસારા ખાતું 3 વર્ષનું બનાવ્યું છે પણ વાર્ષિક હિસાબોમાં અસર માત્ર 1 જ વર્ષની આપવાની છે એવું રકમમાં કીધેલું છે. જો એમ કીધેલું હોય કે 2 વર્ષની વાર્ષિક હિસાબ બતાવો તો આપણે 2 વર્ષની પણ વાર્ષિક હિસાબો અસર બતાવવી પડે એટલે આ અત્યારે માત્ર પ્રથમ વર્ષની હિસાબી અસર બતાવેલી છે. હવે યંત્રનો ઘસારો કેટલો હતો પ્રથમ વર્ષે? તો આપણને ક્યાંથી ખ્યાલ આવશે પ્રથમ વર્ષે યંત્રનો ઘસારો કેટલો હતો? ઘસારા ખાતાને ઉધાર બાજુ જુઓ, પ્રથમ વર્ષે યંત્રનો ઘસારો કેટલો હતો? તો કે 6,250. ઘસારો હંમેશા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. યંત્રનો ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, કારણ કે ઘસારો ધંધાનો ખર્ચ છે. ત્યારબાદ મિલકત એટલે શું? તો કે યંત્ર આપણી મિલકત છે. આપણે લીધું હતું કેટલામાં? 64,600. હવે એના ઉપર પ્રથમ વર્ષનો ઘસારો આપણે નફા નુકસાન ખાતે કેટલો બાદ કર્યો? તો કે 6,250. અહીંથી બાદ કરશું ઘસારો 6,250, એટલે ટોટલ બાર મૂકી દઈશું 58,350.